नमस्कार मित्रों, तो आज आप धोरण आठ में प्रकरण नंबर सात घन और घनमूल इम तीजो टॉपिक अनुमान नी रीते घनमूल शोधो। तमारे अविभाज्य अवयव भाग पाड़वाना नथी, 1331 ने भाग पाड़ी घनमूल शोधवानुं नथी कि 4913 ने अविभाज्य अवयव नी रीते भाग पाड़वाना नथी। भाग पाड़ा सिवाय तमारे घनमूल शोधवानुं छे। तो भाग पाड़ा सिवाय घनमूल शोधवा माटे बे मेथड छे। पहला त्रण कई रीतना भाग पाड़ो, आ रीतना करीश त्रण एक, अहीं पण शुं करीश त्रण एक, तो विभाग थशे आना भाग पड़शे एक अने 331। शुं थशे एक अने 331। हवे बीजो मुद्दो लखवानो छे के 331 मां एकमनो अंक एक होवाथी 331 માં એકમનો અંક એક હોવાથી 331 માં એકમનો અંક એક હોવાથી તેનું ઘનમૂળ શું થશે? એક જ થશે। 331 માં એકમનો અંક એક હોવાથી તેનું ઘનમૂળનો એકમનો અંક પણ એક થશે। તેના ઘનમૂળના એકમનો અંક પણ એક થશે। શા માટે થશે? ખ્યાલ છે, એકનો ઘન એક, બે નો ઘન આઠ। અહીં હું તમને લખી જ દઉં છું, એકનો ઘન એક, બે નો ઘન આઠ, ત્રણનો ઘન 27, ચારનો ઘન 66, પાંચનો ઘન 125। આ તમને ખ્યાલ છે। હવે તમને પીછું એકનું ઘનમૂળ એક, બેનું ઘન આઠનું ઘનમૂળ બે, 27નું ઘનમૂળ ત્રણ, 161નું ઘનમૂળ ચાર। હવે તમને ખબર જ છે કે એકમનો અંક એક હોય તો એક આવે, એકમનો અંક જેનો બે હોય એનો ઘન કરો એટલે આઠ આવે, ત્રણ હોય તો સાત આવે, ચાર હોય તો ચાર જ આવે, પાંચ હોય તો પાંચ જ આવે, છ હોય તો છ જ આવે, પાછું સાત હોય તો ત્રણ આવે, ત્રણ હોય તો સાત આવે, સાત હોય તો ત્રણ આવે, બે હોય તો આઠ આવે, આઠ નો પછી તમે ઘન કરશો એટલે બે આવશે, ઉલટું છે। પછી નવ હોય તો એક આવે, ઝીરો હોય તો 000। તો 331 માં એકમનો અંક એક હોવાથી તેના ઘનમૂળનો એકમનો અંક પણ શું થશે? એક જ થશે। કેમ? તો એક હોય એટલે એક જ આવે, હાલ એક થઈ ગયો। એક છે એ ક્યાં આવે છે? હું અહીં લખું છું એકનો ઘન એક, બેનો ઘન આઠ, કીની વચ્ચે આવે છે? એક સાહેબ, આ બે ની વચ્ચે આવે છે। ત્રણ નો ઘન પણ લખી નાખું છું, ત્રણ નો ઘન 27 સાહેબ, એક છે આ બે ની વચ્ચે આવે, પણ મોસ્ટ ઓફ આ એરો એક છે, જ્યાં એક પોતે હોય તો એ સંખ્યા લખી નાખવાની છે। હવે કદાચ અહીં બે હત, તો એક અને આઠ બે માંથી કોની નજીક છે? તો એક ની નજીક છે, તો અહીં એક લખ, અહીં તો એક જ છે એટલા માટે એક લખશું, એટલે અહીં એક ને આ એક। તો આનું ઘનમૂળ શું થશે? 1331 નું ઘનમૂળ કેટલું થશે? 11। આ વધારે ખબર પડશે આ દાખલામાં, જોજો બે ભાગ પાડ નાખું, 4 અને 913, 4 અને 913। હાલો હવે પેલો મુદ્દો એ જ લેવો છે, ત્રણ એકમનો અંક ત્રણ હોય તો શું આવે? સાત આવશે, એકમનો અંક ત્રણ હોય તો શું આવશે? સાત। તો અહીં લખીશ, અહીંયા 913 માં એકમનો અંક ત્રણ હોવાથી એકમનો અંક ત્રણ હોવાથી અહીં લખી નાખું છું હજી એટલે વધારે ખબર પડે, અહીંયા 913 માં એકમનો અંક શું છે? ત્રણ, તો એકમનો અંક ત્રણ આવે એવું કયું છે એમાં? તો એકમનો અંક ત્રણ હોય એનું ઘનમૂળ કેટલું થશે? સાત થશે। અહીંયા 913 માં એકમનો અંક ત્રણ હોવાથી તેમનું ઘનમૂળ કાઢતા એકમનો અંક કેટલો હશે? ત્રણ છે તો સાત આવશે।
હાલો એકમનો અંક તો સાત ફિક્સ થઈ ગયો, દશકનો અંક શું આવે? તો એ સિસ્ટમ અપનાવવાની છે, એકનો ઘન એક, બેનો ઘન આઠ, ત્રણનો ઘન સત્યાવીસ. કિની વચ્ચે આવે છે? ચાર કિની વચ્ચે. આ તો ભાગ પૂરો થઈ ગયો. ચાર કિની વચ્ચે આવે તો તમે કહેશો સાહેબ આ બેમાં બેની વચ્ચે આવે, એક અને આઠની વચ્ચે. તો કિની નજીક પડે ચાર? તો તમે કહેશો સાહેબ ચાર છે આની નજીક પડે એકની બાજુ. તો અહીં શું આવશે? એકમનો અંક એક, નામાં શું આવશે? સાત. તો અહીં લખીશ ઘનમૂળ 4913 નું ઘનમૂળ 17 થશે. કેટલું થશે? જો એકમનો અંક તો સાત આવી જ ગયો, અહીં એક શા માટે? કારણ કે અહીં ચાર છે. અહીં કદાચ અત્યારે પાંચ હતો તો બે લેવા પડે, પાંચ હતો શું લેવા પડે? બે. કારણ કે ચાર સંખ્યા છે એક અને આઠની વચ્ચે આવેલી છે. ચાર સંખ્યા છે કીની આવેલી છે? એક અને આઠની વચ્ચે આવેલી છે, પણ નાનામાં નાની સંખ્યા લેવાની છે. તો એક નાનો કે બે નાના? તો એક નાનો, એટલા માટે એક લીધો છે. અહીં કદાચ પાંચ હોત, છ હોત, સાત હોત, સાત સુધી અહીં કોઈ પણ સંખ્યા આવે એક અને બે, આની વચ્ચે આવી હોય તો સંખ્યા કદાચ, હાલ આની વચ્ચે કોઈ પણ સંખ્યા આવશે તો ફરજિયાત તમારે બે જ લેવાના. કેમ? તો બે અને ત્રણ માંથી નાની સંખ્યા કોણ છે? બે છે. એક અને બે માં નાની સંખ્યા કોણ છે? એક. આમાં આપણે એક લીધો છે એકમનો. શા માટે? કારણ કે એક છે એ કિની વચ્ચે આવેલી છે? એક અને આઠની વચ્ચે આવેલી છે. તો આનો મતલબ છે એક અને બે માં નાની સંખ્યા કોણ છે? એક. એટલા માટે એકમનો એક લીધો છે. ત્રીજો અને ચોથો દાખલો ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે. નમસ્કાર મિત્રો, તો હવે આપણે ત્રીજો દાખલો જોશું અનુમાનની રીતે. આમાં કઈ રીતના ભાગ પાડશું? પેલા તો ત્રણ ના જ પડે, ત્રણ ને બે. આમાં કઈ રીતના પાડશું? ત્રણ અને બે. અહીં ચાર અંકની સંખ્યા આપી હોત ત્રણ અને એક, ચાર અંકની આપી હોત તો ત્રણ અને એક. પેલો અને બીજો દાખલો આપણે જોયેલ છે. હવે વિભાગ પાડશું. અહીંયા બાર અને એકસો સડસઠ ભાગ પડી ગયા. બાર અને એકસો સડસઠ અહીં ભાગ પાડી નાખું છું યાર. અહીંયા બત્રીસ અને સાતસો અડસઠ. હવે અહીં જોવાનું છે કે હવે એકસો સડસઠ માં, એકસો સડસઠ માં એકમનો અંક સાત હોવાથી, એકમનો અંક સાત છે તો એકમનો અંક સાત ગોતવાનું ઘનમૂળ, સાતનું ઘનમૂળ કેટલું થાય? ત્રણ. તો એકસો સડસઠ માં એકમનો અંક સાત હોવાથી તેમનું ઘનમૂળ એકસો સડસઠ માં એકમનો અંક કેટલો છે? સાત હોવાથી તેનું ઘનમૂળ કેટલું થશે? તેમના ઘનમૂળનો એકમનો અંક ત્રણ થશે. તેમના ઘનમૂળનો એકમનો અંક ત્રણ થશે. કેટલો થશે? ત્રણ થશે. હાલો એક જવાબ તો આવી ગયો, એકમનો અંક કેટલો આવી ગયો? ત્રણ. દશકનો અંક શોધવાનો છે. દશકના અંક માટે હું લખું છું એકનો ઘન એક, બેનો ઘન આઠ, ત્રણનો ઘન સત્યાવીસ. હાલો કિની વચ્ચે આવે છે? બાર. હવે જોજો ઉલટું થયું, બાર છે સાહેબ આઠ અને સત્યાવીસની વચ્ચે આવે, આઠ અને સત્યાવીસની વચ્ચે. તો બે કે ત્રણ, નાનો સંખ્યા કોણ? બે. તો દશકનો અંક શું આવશે? બે. તો હવે હવે 12167 નું ઘનમૂળ આમાં શું આવશે? બે. બે અહીં શું આવ્યો? ત્રણ. તો ઘનમૂળ કેટલું થશે? ત્રેવીસ થશે. કેટલું થશે? ત્રેવીસ. કારણ કે બાર સંખ્યા છે આઠ અને સત્યાવીસની વચ્ચે આવેલી છે, તો આમાં ઘનમૂળ બે અથવા ત્રણ થશે, પણ નાનું કોણ છે? બે. તો અહીં બે સંખ્યા લખી નાખી છે. એ જ રીતના આમાં હવે 768 માં એકમનો અંક કેટલો છે? આઠ. આઠ એકમનો અંક હોય જોવાનું છે. આઠનું ઘનમૂળ કેટલું થાય? બે. હવે 768 માં એકમનો અંક આઠ હોવાથી, 768 માં એકમનો અંક આઠ હોવાથી તેમનું ઘનમૂળ તેમના ઘનમૂળનો એકમનો અંક કેટલો થશે? બે થશે.
768 માં એકમ નો અંક 8 હોવાથી તેમના ઘનમૂળ નો એકમ નો અંક કેટલો થશે 2 થશે. હાલો એકમ નો અંક 2 મળી ગયો, એકમ નો અંક કેટલો મળી ગયો 2 જવાબમાં. અહીં એકમ નો અંક કેટલો મળી ગયો 3, આ 3 એકમ નો અંક છે. હાલો હવે 32 છે, આપણે જે મેથડ અપનાવતા હોઈએ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 66. હાલો 32 એ કેની વચ્ચે આવે છે? તો તમે કહેશો સાહેબ 32 એ આ બે ની વચ્ચે આવે, 27 અને 66 ની વચ્ચે 32 આવે. તેનું ઘનમૂળ કાંક તો 3 થાય ને કાંક તો 4 થાય, નાનું કોણ છે 3, તો દશકનો અંક શું આવશે 3. આ બે માં અહીં 12 હતું, 12 છે કેની વચ્ચે 8 અને 27 ની વચ્ચે, એનો મતલબ ઘનમૂળ કાંક તો 2 થાય 3 થાય, પણ નાનું કોણ છે 2, એટલા માટે મેં 2 લખ્યા હતા. આમાં 27 અને 66 ની વચ્ચે આવે છે પણ નાનું કોણ છે 3, તો આનું ઘનમૂળ થશે 32768 નું ઘનમૂળ. હાલો દશકનો 3, એકમનો 2, ઘનમૂળ કેટલું થશે 32 થશે. આ રીતે અનુમાનની રીતે જે પૂર્ણ ઘન સંખ્યા છે તેનું ઘનમૂળ મેળવી શકાય છે. આ આપણું ધોરણ 8 નું પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ છે એ પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.